ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા ટેક્સી સ્ટેન્ડ નગરપાલિકા સામે ટ્રાફિક એવરનેસ કાર્યક્રમનું આયોજન. આ કાર્યક્રમમાં હેલ્મેટ અને સીટબેલ્ટની અગત્યતાની સમજણ અપાઈ. ટ્રાફિક અવેરનેસ અને રોડ ઉપર સાઇડબોર્ડ હેલ્મેટ અને સીટબેલ્ટ અંગેની સમજ કરવામાં આવી. મોટરસાઇકલ પર હેલ્મેટ અને ગાડીમાં સીટબેલ્ટ અવશ્ય બાંધવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ટ્રાફિક અવેરનેસ અંગેનો વિડીયો ક્લિપ બતાવવામાં આવી. પ્રતિકાત્મક રીતે લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ તથા લોકજાગૃતિ માટે પોલીસ તથા પબ્લિક સાથે હેલ્મેટ સાથે મોટરસાઇકલની રેલી ભચાઉ નગરપાલિકાથી મુખ્ય બજાર સુધી કરવામાં આવી. જે કાર્યક્રમમાં સાગર સાંભળા નાયબ પોલીસ અધિક્ષક તેમજ એબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ભચાઉ પોલીસ સ્ટેશન તથા ભગીરથસિંહ ઝાલા RFO શ્રી ભચાઉ શૈલેષભાઈ રામી LNT તથા મયુરભાઈ રાઠોડ ડેપો મેનેજર ભચાઉ તથા RJ સિસોદિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભચાઉ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક રાજકીય આગેવાનો તેમજ અન્ય નાગરિકો સહિત 300 લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં. ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં વધતા જતા રખડતા ઢોરો આખલાઓના કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોવાના લીધે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જય ભારત સાથે જણાવવાનું કે ગાંધીધામ નગરપાલિકા હેઠળના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો આખલાઓના કારણે અનેકવાર અકસ્માતો થતા રહે છે. થોડા સમય અગાઉ આદિપુર પંચમુખી હનુમાન મંદિર પાસે એક સ્કૂટી ચાલકને આખલાએ અડફેટે લેતા તેનું પ્રાણ પંખેરું બુજાયું હતું. એ ઘટનાની હજુ તો સાંઈ સુકાઈ નથી, તો મહિના જેવો સમય થયો છે. ત્યાં સુંદરપુરી વિસ્તારમાં આખલાએ અડફેટે લેતા જામાભાઈ નામના વૃદ્ધનું 2 દિવસ અગાઉ મૃત્યુ નીપજ્યું. એ ઘટના શાંત થઈ નથી. ત્યાં ફરીથી પાછી ગઈકાલે આ જ વિસ્તારમાં આખલાએ મંગલભાઈ મહેશ્વરી નામના વૃદ્ધને અડફેટે લેતા તેઓને બ્રેઇન હેમરેજ થયું હતું. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છતાં પણ શું હજુ નગરપાલિકા ઘોર નિંદ્રામાં ઊંઘે છે એવું લાગી રહ્યું છે. રખડતા ઢોરોના કારણે નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. નગરપાલિકા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલ છે, જો કરવામાં આવેલી હોય તો તેની જાણ કરવામાં આવે, અને જો ના કરવામાં આવેલી હોય તો નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને કોઈના ઘરના મોભી કે શ્રમજીવી કે અન્ય કોઈનું આવી રીતે રખડતા ઢોરના કારણે અવસાન ન થાય. ગાંધીધામના ટાગોર રોડ પર આખલાઓનો ત્રાસ વધતો જાય છે, તેને કંટ્રોલમાં લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે. આ રોડ પર રોજ હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા રહે છે. આગામી સમયમાં ઉપરોક્ત રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે અને કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉપરોક્ત બાબતે જે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે નગરપાલિકા કચેરીએ રૂબરૂમાં આવેદનપત્ર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આમ આખલાઓના કારણે લોકોના મોત નિપજતા હોય જેને લઈને ઘોર નિંદ્રામાં ઊંઘતી નગરપાલિકાને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને આખલાઓનો જે રખડતા ઢોરો છે તે સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. નમસ્કાર. આજે ગાંધીધામ નગરપાલિકામાં અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધીધામમાં વધતા આંખલાઓનો ત્રાસના લીધે અવનવર બનાવ બની રહ્યા છે, જેમાં 2-3 મૃત્યુ થઈ રહ્યા છે. હમણાં 2 દિવસ પહેલાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયું છે, એના અજવું પણ મૃત્યુ થયું છે. ગઈકાલે પરમજીત એક ભાઈનું એક્સિડન્ટમાં સારવાર અત્યારે સારવાર લઈ રહ્યા છે. અમે ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા છે રજૂઆત કરવા, ભાઈ આ ગાંધીધામમાં વધતા આંખલાઓના કારણે થનાર અસદમાના કારણે માણસોનો ભયભીત થાય છે, માણસો ડરી રહ્યા છે. તો આ ત્રાસથી છૂટવા માટે આપ એનો કોઈ રસ્તો જાતો, આપની પાસે જમીન ના હોય તો ગાંધીધામમાં જવસારાવ છે, ત્યાં તમે જવસારામાં પણ આંખલા આપી હજો છો, અને એ ના તરી હતા હો તો તમે ગાંધીધામ નગરપાલિકા બંધ કરી નાખો, અને જો હવે કોઈ પણ આંખલા ઉપર આવો મૃત્યુ થશે તો અમે 10 લાખના વીમાની પણ સાહેબને વાત કરી છે, અને અસ્માત થશે તો એમને 2 લાખ કે 3 લાખ રૂપિયા એમને મેડિકલ સહાય આપે એવી નગરપાલિકાને અમે રજૂઆત કરી છે. ગાંધીધામમાં
ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એટલું કહેવા માંડ્યું છે, હવે તો શરમ કરો. જે આજે આવા નાના એક આંકલાઓના લીધે ગાંધીધામમાં મૃત્યુ થઈ રહ્યા છે, આ જવસારાના જવ માતાના નામથી આપ ચારો પણ નથી આપતા. જે નરેન્દ્ર દામોદર મોદીએ કીધું હતું, ભાઈ હું જવસારાના લમતી વાયરસના ટાઈમે હું જવસારાને સહાય આપીશ, પણ એ સહાયે પણ નથી આપી. તો આજે તમને ગાંધીધામમાં તમારો ત્રાસ વધી ગયો છે ને આંકલાનો પણ ત્રાસ વધી ગયો છે. આપ સૌનો આભાર, ધન્યવાદ. ચીફ ઓફિસર, તમને શું જણાવવામાં આવ્યું? ચીફ ઓફિસરે એમ કીધું કે અમે જવસારાઓને મિટિંગ બોલાવશું અને ત્યાં પણ રસ્તો ઝાડશું. અમે એમ જ કીધું, ભાઈ તમે જવસારા ગાંધીધામમાં છે, અંજારમાં છે, કચ્છમાં બહુ જવસારા છે, એમાં તમે આંકલાઓને આપી દો તો એ એક રસ્તો થાય અને આ રસ્તો શાંતિપૂર્વક થઈ શકે છે, કોઈ વાદ વિવાદ કરવા વગરનો થઈ શકે છે. પણ આપ કોઈ નિર્ણય લેતા જ નથી, આપ ખાલી વાતો કરો છો, વાતો સિવાય કંઈ નથી કરતા.